બનાસકાંઠાના બિલડી ખાતે આજે 16,670 બાળકોએ બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે જૈન સાધુ મહારાજના નેતૃત્વમાં 60 શાળાના બાળકોને 60 ગોલ્ડ મેડલ, 219 સિલ્વર મેડલ અને 349 બ્રોન્ઝ મેડલ એનાયત કરાયા હતા. આજે રવિવારે આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવ વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિષ્ઠામાં આજે ભીલડી ખાતે 60 શાળાના બાળકોને શ્રેષ્ઠ આચરણ બદલ 628 મેડલ અર્પણ કરાયા હતા. જૈન શ્રેષ્ઠીઓ અને સમાજ સેવકોની ઉદારતાથી આનંદ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 60 શાળાના 10,000થી વધુ બાળકો, દરેક ગામના સરપંચો, આગેવાનો અને ગામના યુવાનો સ્વખર્ચે આ અનોખા કાર્યક્રમમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્યો કેસાજી ચૌહાણ અને પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, ડોક્ટર વિનોદભાઈ પટેલ, બહાદુરસિંહ વાઘેલા, DYSP DT ગોહિલ વગેરેના હાથે બાળકોનું ભવ્ય સન્માન કરાયું હતું. 60 શાળાના મેડલ વિજેતા બાળકોને બેસવા માટે 60 સ્ટેજ બનાવાયા હતા. દરેક શાળાના આચાર્ય અને શિક્ષકોએ પણ હાજરી આપી પ્રસંગને શાનદાર બનાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ આનંદ પરિવારના આ પ્રયાસોને બિરદાવી આગામી સમયમાં સમગ્ર બનાસકાંઠાની શાળાઓને સંસ્કાર શાળા બનાવવાના વિચારોની સરાહના કરી હતી. મારું નામ જોશી આશાબેન અમૃતભાઈ. મારી શાળાનું નામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મુડેઠા આનંદ પરિવાર દ્વારા નિર્મિત. માનવકાળ ભરવાથી મારા જીવનમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં મારા ગુરુજનો અને આનંદ પરિવારની ટીમે મને ખૂબ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ખૂબ ગુરુ મહારાજજીનો ખૂબ આભાર માનું છું. અને હું આ નિયમોનું પાલન હું મારા મિત્રો, વડીલો અને બધાને આ નિયમોનું પાલન કરાવવા ખૂબ પ્રયત્ન કરીશ. બસ અસ્તુ જય હિન્દ. આજે 61 શાળાના 16,670 વિદ્યાર્થીઓને આનંદ પરિવારના જે ભવ્ય માનવ કાર્ડ અંતર્ગત એ લોકો 10-10 નિયમોનું જે પાલન કર્યું છે અને તેની અંદર જે બાળકો શ્રેષ્ઠ આચરણ કર્યું છે તેમના માટે શ્રેષ્ઠ ઇનામ, એ રીતે તેમને સાચા ગોલ્ડના મેડલ, સાચા સિલ્વરના મેડલ અને સાચા બ્રોન્ઝના મેડલ અનાયત કરવામાં આવ્યા છે. અને એની અંદર 16,670 વિદ્યાર્થીઓ આજે આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા. આજે આનંદ પરિવાર આજે કાર્ય કરી રહ્યો છે તેનો હેતુ છે કે બનાસકાંઠા એ સંસ્કારકાંઠા બને અને બનાસકાંઠાના દરેક વિદ્યાર્થીની અંદર એક મૂળભૂત સંસ્કાર હોય અને તેમના પરિવાર માટેની તેમની જે લાગણીઓ છે તે અવિરતપણે ચાલુ રહે તે માટે ગુરુ મહારાજ પ્રયત્ન કરી રહ્યા છે. અને બનાસકાંઠા જિલ્લાની અત્યારે 61 શાળાની અંદર અમારું વેલ્યુ એજ્યુકેશનનું કામ ચાલી રહ્યું છે અને તે કામ આગળ પણ વધુને વધુ શાળાને અમે જોડવાનો પ્રયત્ન કરીશું અને બધી જ શાળાઓ બનાસકાંઠાની જોડાય તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. મારું નામ રાવળ મિત્તલ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી મુડેઠા પગાર કેન્દ્ર શાળા છે. હું મારા સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમના કારણે આજે મને આ ગોલ્ડ મેડલ મળ્યું છે. તેમના કારણે કેટલાક બાળકોના ભવિષ્ય સુધર્યા છે. તેમના કારણે કેટલાક લોકોએ પોતાના વ્યસનો છોડી મૂક્યા છે અને કુટેવો છોડી મૂકી છે. હું મારા સાહેબને કહેવા માંગુ છું કે તમે આવા નવા કાર્ય કરતા રહો, અમે તમારી સાથે છીએ. બસ અસ્તુ. પરમ પૂજનીય ગણિવર્ય શ્રી જ્ઞાન રક્ષિત મહારાજ સાહેબ અને કલ્પ રક્ષિત મહારાજ સાહેબ, છેલ્લા 12 મહિનાથી બનાસકાંઠાની અંદર વિહાર કરી રહ્યા છે. તેઓએ બનાસકાંઠાના કેટલાય ગામડાઓમાંથી દારૂ, અફીણ જેવા વ્યસનોમાંથી સમાજ મુક્ત થાય એના માટે તેઓ રાત દિવસ પ્રયત્નો કરી રહ્યા છે. એના ફળસ્વરૂપે બનાસકાંઠાને સંસ્કાર કોઠા બનાવવા એ મંત્રને લઈને નીકળેલા બે મુનિ સર્વર્યસીઓ આજે ગામડે ગામડે પગપાળા ચાલીને એ ઘરે ઘરે જઈને બાળકોને સંસ્કાર આપવાનું કામ કરે છે. એ અંતર્ગત આજે 61 શાળાના બાળકો, બનાસકાંઠા જિલ્લાના 61 શાળાના બાળકો એમને એકી સાથે આજે અહીંયા લાવીને જે બાળકે શ્રેષ્ઠ સંસ્કારમાં બાળકને એવોર્ડ આપવામાં આવે છે. આમ તો એવોર્ડ ઘણા બધા મળે છે પણ જે સંસ્કારોમાં શ્રેષ્ઠ છે એવા બાળકોને અહીંયા બોલાવી 61 શાળાઓના શ્રેષ્ઠ સંસ્કારી બાળકોને સુવર્ણ ચંદ્રક, ગોલ્ડ મેડલ અને રજત ચંદ્રક આપી અને 61 શાળાઓના બાળકોને અહીં સન્માનિત કર્યા છે.
राजकीय આગેવાનોની હાજરીમાં અગ્રણીઓની હાજરીમાં અને તમામ સ્કૂલોની હાજરીમાં મહારાજ સાહેબે આજે એક આ બનાસકાંઠા જિલ્લામાં સંસ્કાર આપવાનું એક ભગીરથ કાર્ય એમને ઉપાડ્યું છે જે આગામી સમયમાં પણ આખા બનાસકાંઠા જિલ્લાની અંદર આ કામ ચાલુ રહેવાનું છે અને બનાસકાંઠાનો એમનો નિયમ છે કે બનાસકાંઠાને સંસ્કાર કોઠા બનાવીને જ રહેવું છે એટલે પોતે પગપાળા ચાલી રાત દિવસ ઘરે ઘરે ફરી અને એ સંસ્કાર આપવાનું કામ કરી રહ્યા છે એનું ફળ પણ મળ્યું છે કે જે જે ગામડાઓમાં દારૂના અડ્ડાઓ હતા દારૂઓએ માજા મૂકી હતી અફીણ અને ગોજા જેવા રસોએ ચારે માજા મૂકી હતી એ બધા ઉપર એ જબરજસ્ત કંટ્રોલ આવ્યો છે અને આજે કેટલાય ગામડાઓએ અફીણના રસનો ત્યાગ કર્યો છે કેટલાય દારૂના અડ્ડાઓએ મહારાજ સાહેબના પગલાથી દારૂના અડ્ડાઓ ચલાવવાવાળા લોકોએ એમના ચરણોમાં દારૂને મૂકી દીધો છે એટલે આ મહારાજ સાહેબ ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે કે આવો આપણે સૌ સાથે મળીને બનાસકાંઠાને સંસ્કાર કોઠા બનાવીએ અસ્તુ ભારત માતા કી જય